धर्मयज्ञ गुजरात आदिवासी बाहुल्य विस्तारों में धर्मांतरण की प्रवृत्ति ने डामवा माटे महायज्ञ की शुरुआत करवामां आवी। वलसाडना भाव भावेश्वर धाम में लक्षचंडी महायज्ञ नु आयोजन करायु। आदिवासी विस्तारों में छाशवारे धर्म परिवर्तन किस्सा सामे आवे छे। सुख सुविधा की लालच आपी धर्मांतरण करावानी प्रवृत्ति वधी छे, त्यारे तेनाथी धर्मनु रक्षण करवा माटे स्थापायेली वलसाडना बहुमाणी संस्था में एक महायज्ञ योजायो। आ लक्षचंडी महायज्ञ सतत 3 वर्ष चालतो रहेशे। आदिवासी क्षेत्र में जो वटाल प्रवृत्ति चल रही थी, धर्मांतरण की प्रवृत्ति चल रही थी, उसके ऊपर ब्रेक और भगवान की कृपा से, गुरुदेव के आशीर्वाद से इसमें हमको खूब सफलता मिली है। और इस विभाग के अंदर अब धर्मांतरण के कोई प्रयोग नहीं हुआ करते हैं, तो भगवत कृपा से ये कार्य संपन्न हुआ। स्वामी जी का ये एक ही संकल्प है कि मैं किसका विरोध नहीं करता हूँ, लेकिन हमारे आदिवासी बंधु जिसके लिए दूसरों के जाल में फंस जा रहे हैं, वो सारी सुविधाएं हम यहाँ पे उनको ही उपलब्ध करा दे। आयज्ञ में गुजरात भाजप प्रदेश प्रमुख सी आर पाटिल, नाणा मंत्री कनुभाई देसाई, नरेश पटेल तो जीतुभाई चौधरी उपस्थित रहा। धर्म का आदर करते हुए, धर्म का आदर करते हुए नीति पर चले, नीति पर ना चले, इसके लिए हम पूरी कोशिश करेंगे और इस कोशिश के साथ जो आगे बढ़ेंगे तो गुजरात का भी भला होगा और गुजरात जो आज पूरे देश के लोग गुजरात में रहना चाहते हैं, क्योंकि यहाँ पर विकास भी है, समृद्धि भी है, शांति भी है, सुरक्षा भी है, तो इसका जो समन्वय होता है वो अन्य देश के अन्य राज्यों में करीब करीब नहीं जैसा है। सतत 3 वर्ष चालनारा यज्ञ में देश विदेश थी श्रद्धाळु आवशे अने आहुतिओ आपशे। आ यज्ञ सनातन संस्कृतिना रक्षणना प्रतीक रूप बनी रह्यो छे। भरतसिंह वाढीर, न्यूज 18 गुजराती, वलसाड। અમદાવાદમાં નોનવેજ લારીઓ હટાવવા મુદ્દે બેઠકોનો દોર શરૂ થયો છે। આજે સીએમ અને એએમસી ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેનની બેઠક યોજાશે। શહેરમાં ઈંડા અને નોનવેજ લારીઓ દૂર કરવા મુદ્દે બેઠક યોજાશે। શહેરમાં એએમસીએ 7 ઝોનમાં ઝોનલ કક્ષાની પણ બેઠકો બોલાવી છે। એસ્ટેટ વિભાગ પોલીસ રક્ષણ સાથે કામગીરી કરશે। પ્લાનિંગ પ્રોગ્રામ બાદમાં અમલીકરણ માટેનો રૂટ મેપ તૈયાર કરવામાં આવશે। આજથી જ શરૂ થવાની કામગીરીમાં હજુ પણ અસમંજસની સ્થિતિ છે। ગોમતીનગર, ઓઢવ એસપી રિંગ રોડ, બાપુનગર, જમાલપુર, વસ્ત્રાપુર, મેઘાણીનગર, નારોલ સહિતના વિસ્તારમાં સૌથી વધારે લારીઓ ગેરકાયદે ઉભી રહેતી હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપિકા, એક તરફ આજથી જ આ નિર્ણયનો અમલ થવાનો છે, બીજી તરફ હજુ વધુ ઘણા બધા કન્ફ્યુઝન રહેલા છે, શું અપડેટ મળી રહી છે? આજે બેઠક પણ મળવાની છે, શું લાગી રહ્યું છે, કઈ રીતે આ અમલવારી કરવામાં આવશે નિર્ણયની? બિલકુલ પ્રિયંકા, સવારથી વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં અમદાવાદ મહાનગરપાલિકાના જે ખાતા છે તેમાં સૌથી પહેલું ખાતું આપને જણાવી દઉં તો ટાઉન પ્લાનિંગ કમિટી, જેણે આજથી શરૂઆત કરી દીધી છે। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તાર, જોધપુર વિસ્તાર સહિતના 2-3 વિસ્તાર એવા છે કે જ્યાં સવારથી જ લારી ઉઠાવવામાં આવી। તો બીજો મુદ્દો એ છે કે આ મુદ્દે બેઠક ચાલી રહી છે। આ બેઠક કોની છે? એસ્ટેટ વિભાગની, ડીવાયએમસી અને એસ્ટેટ વિભાગ તેની સાથે ખાસ કરીને કાઉન્સિલરો પણ આ બેઠકમાં જોડાયા છે અને ઝોનલ વાઇઝ ખાસ કરીને વિરાટનગરમાં આ બેઠક ચાલી રહી છે। અને આ બેઠકની અંદર આગામી સમયની અંદર કેવી રીતે પ્રોગ્રામ કરવો, કેવી રીતે પ્લાનિંગ કરવું તેનું એસ્ટેટ વિભાગ છે તે કાર્યવાહીમાં જોડાય છે। ખાસ કરીને એસ્ટેટ વિભાગના ટીડીઓ મનીષ માસ્ટર સાથે મારી વાતચીત થઈ, પ્રકાશ લિંબાચિયા કે જેઓ ખાસ કરીને ઝોનલ ઓફિસર છે તેમની સાથે પણ વાતચીત થઈ અને જે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન છે દેવાંગ દાણી, તેઓ મુખ્યમંત્રી સાથે આજે બેઠક કરવાના મૂડમાં છે તેવું તેમણે જણાવ્યું હતું। એટલે ઓવરઓલ મુખ્યમંત્રીનો જે નિવેદન આવ્યું છે કે નોનવેજ લારી ખાય, નોનવેજ કોઈ પણ ખાઈ શકે તેનો કોઈ વાંધો નથી, કોઈ પણ કઈ પણ વસ્તુ ખાઈ શકે છે, પરંતુ જે મુદ્દો છે કે જાહેર રસ્તા ઉપર લારીઓ રહેવી ન જોઈએ, ધાર્મિક સ્થળો પર રહેવી ન જોઈએ, તો આ બધા મુદ્દાઓ અને કેવી રીતે પ્લાનિંગ કરવું, શું કરવું એની પણ એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવે જેથી કરીને ખોટી હેરાનગતિ ન થાય, તો આ મુદ્દાને લઈને હવે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે। પ્રિયંકા જી, દીપિકા, આભાર આપનો આ તમામ જાણકારી માટે। તો હાલ તો બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, કઈ રીતે આ નિર્ણયની અમલવારી કરવામાં આવશે તે જોવાનું રહેશે। એસ્ટેટ વિભાગ પોલીસ પ્રોટેક્શનની સાથે કામગીરી કરશે। અમદાવાદમાં જાહેરમાં અડચણરૂપ લારીઓ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। ફક્ત નોનવેજ જ નહીં, અડચણરૂપ કોઈ પણ લારીઓ હશે તેને હટાવવામાં આવી રહી છે। શહેરના ઘણા બધા વિસ્તારમાં એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી છે।
અત્યાર સુધી એક એવો માહોલ લોકોમાં વ્યક્ત થયો હતો કે ફક્ત નોનવેજની લારીઓને હટાવવામાં આવી રહી છે, પરંતુ ન માત્ર નોનવેજ, બીજી પણ અન્ય લારીઓ જે દબાણ કરી રહી છે અથવા તો જે ખાલી ખોટા ટ્રાફિકમાં વધારો કરી રહી છે, ટ્રાફિકને નડતર રૂપ બની રહી છે, એવી તમામે તમામ લારીઓને હટાવવામાં આવી રહી છે. જો કે જે રીતે લારીઓ હટાવવામાં આવી રહી છે તેને લઈને લારી ધારકોમાં રોજ જોવા મળી રહ્યો છે, તેઓ વિરોધ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આનાથી તેમની રોજીરોટી પર બહુ મોટી અસર પડી રહી છે, અને જો તેમને યોગ્ય માહિતી આપવામાં આવે તો તેઓ સમજી શકે કે આખરે શા માટે તેમની લારીઓ હટાવવામાં આવી રહી છે. તો બીજી તરફ એસ્ટેટ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે નોનવેજની જે લારીઓ છે એને રોડ રસ્તા ઉપરથી હટાવવામાં આવે, અને ખાસ કરીને જ્યાં દબાણ થઈ રહ્યું છે એને લઈને અહીં આજ સવારથી જ અમદાવાદના જે ઉસ્માનપુરા ગાર્ડન છે ત્યાં જે નાના નાના વેપારીઓ છે જે લારીથી પોતાનો ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે એ લોકો અહીં વિરોધ કરવા આવ્યા છે. એમની સાથે જ વાત કરીએ. બેન, શું મુદ્દો છે, કેમ વિરોધ કરી રહ્યા છે? ધંધો ના થાય તો પછી શું કરીએ સાહેબ? ધંધો થવું જોઈએ. છોકરાઓ પછી ભૂખ્યા મારે મારે છોકરીને લગ્ન કરાવવાના છે. આવા તો કેટલા લોકોના ઘેર આવું બને હોય. અમારે ત્યાં એકના ત્યાં થોડી હોય. ધંધો બંધ કરાવી દે. હવે અમારા ઘરવાળાને 65 વર્ષની ઉંમર થાય છે, મારી 60 થાય છે. આ ઉંમરે કોણ નોકરી આલશે? બિલકુલ, ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. શું સમસ્યા શું છે? સરકાર કહે છે કે તમે દબાણ કરી રહ્યા છો રોડ. સરકાર એમ કહે છે કે તમે દબાણ કરી રહ્યા છો રોડ રસ્તા ઉપર. તો સરકારને અમારું કહેવાનું એટલું જ છે કે સરકાર અમને જે 2011 2014નું સ્ટિક બેન્ડરનું જે આદેશ પ્લોટ ફાળવામાં આવે એવું કાયદો બન્યો છે એ કાયદામાં અમલમાં લાવવામાં આવે, ને અમે લોકોને પ્લોટમાં જગ્યા આપે, બધા પ્લોટમાં ગોઠવાઈ જઈશું. અમે રોડ ઉપર ઊભા રહેવા માંગતા જ નથી. અમે કોઈ લડવા માંગતા જ નથી સરકાર જોડે. અમારું કહેવું એટલું જ છે આ સરકાર પોતે આવું બધું ધાંધિયા કરાવે છે. બિલકુલ, પ્લોટ ફાળવવામાં નથી આવ્યા અને હટાવવાની વાત છે. આને કાયદાકીય શું તમે પડકાર આપી રહ્યા છો? હવે 2014માં જે કાયદા આવ્યા હતા આજના પેપરનો હિસાબે, પેપરમાં જે આવ્યો કે એમાં લારી ગલ્લા નહીં ચાલે, ખાલી વેજીટેબલ ફ્રૂટ એન્ડ કાપડવાળાના. તો બીજા વ્યક્તિઓ ક્યાં જાય? અમે આજે 20 વર્ષથી ધંધા કરતા હોઈએ તો અમે બી સિટીઝન ઓફ ઇન્ડિયા છીએ. અમે કોઈ પાકિસ્તાન કે બાંગ્લાદેશથી આવ્યા નથી. તો અમે અમારા ઉપર કંઈ એવું નહીં, સરકારને કોઈ જવાબદારી નહીં બનતી અમારે. આજે અમારા જોડે પૈસા નહીં હોય, અમે આટલા ગરીબ માણસ છીએ તો અમે દુકાન નહીં લઈ શકતા. તો અમે લારી ગલ્લા ચલાવીને કામ કરીએ, અમે થોડી ચોરી કરવા જઈએ? પછી અમારા બેરા છોકરા ક્યાં દઈએ? અમે આ છીએ. પડકાર આપશો અમે હાઈકોર્ટમાં વાત કરી જાય? હા, હાલું જ પડશે ને અમારે. તો પછી ના થાય તો પછી શું કરવાનું? કે તો હાઈકોર્ટ જઈએ, પૈસા હોય તો હાઈકોર્ટ જઈએ, નહીં તો આપ વાત કરીને મરીએ. બીજું તો શું કરવાનું? જે વેપારીઓ છે નાના, જે લારી ચલાવી અને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે, એમનું સ્પષ્ટ કહેવું છે ક્યાંક સરકાર એનો ઓલ્ટરનેટ કોઈ ઓપ્શન આપે કે જેના કારણે એ પોતાનો જે ધંધો રોજગાર છે એ પણ દબાણ કરવા નથી માગતા, પણ એ જગ્યાએ શિફ્ટ થઈ શકે, ક્યાં પછી સરકાર પાસે કોઈ બીજો ઓલ્ટરનેટિવ હોય જે એમને અનુકૂળ થાય એ પ્રકારે ઓફર કરે, નહીં તો એમની પાસે કોર્ટમાં આને પડકાર આપ્યા સિવાય એમની પાસે કોઈ રસ્તો નથી. કેમેરામેન કુમારસિંહ સાથે જનક દવે, News18 ગુજરાતી, અમદાવાદ. તો સુરતમાં અડચણરૂપ લારીઓ હટાવવા મુદ્દે કાર્યવાહી. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરનું મહત્વનું નિવેદન. શહેરમાં વેજ નોનવેજ લારીઓનો કોઈ પ્રશ્ન નથી. જાહેરમાં દબાણ હોય તેવી જ લારીઓને હટાવવામાં આવશે. નડતરરૂપ અખાદ્ય વેચાણ કરતી લારીઓને હટાવવામાં આવશે. લારીઓ વેજ હોય કે નોનવેજ, દબાણમાં હશે તો દૂર કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાની હયાત નીતિ મુજબ રસ્તામાં ટ્રાફિકને અડચણરૂપ તેમજ ઝીરો દબાણ ઉપરના તમામે તમામ ખાદ્ય અખાદ્ય પદાર્થ વેચતા તમામે તમામ વસ્તુઓની લારી ગલ્લાઓનો નિકાલ કરવાની જે નીતિ હાલમાં અમલી છે તે મુજબ જ હાલમાં અમલ ચાલુ છે. સાથે સાથે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ તેમજ ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે કરતા ચેકિંગ દરમિયાન અખાદ્ય પદાર્થોનો વેચાણ કરતી કોઈ સંસ્થા ધ્યાન પર આવશે અને તેનું પણ રસ્તા પર પણ તેમની લારી કે ગલ્લા હશે તો તે દૂર કરવાની કામગીરી પણ સુરત કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.